શું તમે માની શકો કે ચાલક વગર પણ કાર ચાલી શકે? શું એન્જિન બંધ હોવા છતાં પણ કોઈ કાર રસ્તા પર દોડી શકે? વાત માનવામાં ન આવે તેવી છે, પણ જુઓ આ કારને, તે ચાલી જ નથી રહી પણ દોડી રહી છે। જોઈને ચોંકી ઉઠ્યા ને, આખરે એક કાર વગર ચાલકે કેવી રીતે ચાલી રહી છે? એટલું જ નહીં પણ એન્જિન બંધ હોવા છતાં કેવી રીતે દોડી રહી છે? આખરે એવું તો શું કારણ છે કે એન્જિન બંધ હોવા છતાં કાર દોડી રહી છે? આ કુતૂહલ જોવા મળ્યું અમરેલી જિલ્લાના તુલસીશ્યામ પાસે। મોરબીના રતિલાલ નામના વ્યક્તિ જ્યારે અહીંથી પસાર થયા ત્યારે થોડી વાર માટે રોકાયા હતા। આ દરમિયાન તેમણે તેમની બંધ કાર એકાએક ચાલતા જોઈ। દીવ જઈ રહ્યો હતો ત્યારે અમે ત્યાં ગાડી ઉભી રાખી જંગલમાં તુલસીશ્યામ પાસે, એટલે ગાડીમાં એવું મને ભાસ થયો કે ગાડી આમ ઉપર જતા જતા દબાઈ છે। પછી રિટર્નમાં પણ અમે એવું લાગ્યું। પછી પાછો હું ફરીથી 24 ડિસેમ્બરમાં દીવ ગયો હતો, ત્યાર પછી ટ્રાય કરી મેં ગાડી રાખીને, તો ગાડી ઉપર જતી રહી। જે ગાડી અમે ફ્રી કરીને રાખી તો ધાર તરફ જવાના બદલે હિલ તરફ ગાડી જઈ રહી। જો કે રતિલાલે ત્યારબાદ એક પ્રયોગ પણ કર્યો, જેમાં આ જ જગ્યા પર પાણી પણ રેડ્યું, પણ જુઓ પાણી પણ ધાર પર વહેવાને બદલે તેની વિપરીત દિશામાં જ જઈ રહ્યું છે। આખરે કેમ આવું થઈ રહ્યું છે? એવું તે શું કારણ છે કે પાણી ઢોળાવની ઉપર તરફ જઈ રહ્યું છે? ત્યાં અમે જઈને પેલા પાણીથી ટ્રાય કરી, એવો મને વિચાર આવ્યો, મને વિચાર આવ્યો છે તો બીજી વસ્તુ જાય છે કે નથી જતી, એટલે પ્રવાહીનું મેં સંશોધન કર્યું તો પ્રવાહી રેડું મેં, તે પણ ઉપર તરફ જ જતું હતું। પછી ગાડીની ટ્રાય કરી અને ગાડી પણ ઉપર તરફ જતી હતી, પછી ડ્રાઈવર વગર ગાડીની ટ્રાય કરી તો પણ ઉપર જતી હતી, અને ગાડીને ઊંધી રાખીને જવા દે તો પણ ગાડી ઉપર તરફ જતી હતી। આ જગ્યામાં એવું તે શું છે કે બંધ કાર પણ તેની રીતે જ ચાલી રહી છે? આશ્ચર્ય પમાડે તેવી આ જગ્યા આખરે તો સંશોધનનો વિષય છે। જો કે રતિલાલે આ માટે પણ એક પ્રયાસ કર્યો છે અને આશ્ચર્યજનક લાગતી આ ઘટના અંગે રાજ્ય સરકારને પુરાવા સાથે એક અહેવાલ પણ આપ્યો છે। બ્યુરો રિપોર્ટ, ટીવી 9। અમરેલીના તુલસીશ્યામમાં રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। પ્રખ્યાત તુલસીશ્યામ મંદિરે પહોંચતા પહેલા સૌ કોઈ નયન રમ્ય જંગલની મજા માણતા હોય છે। પશુ પંખી અને અવનવા કુદરતી સૌંદર્યમાં મગ્ન બનેલા પ્રવાસીઓ જ્યારે પણ જંગલના એક રસ્તા પરથી પસાર થાય છે ત્યારે કંઈક અજુગતું થતું હોવાનો અનુભવ કરે છે। તુલસીશ્યામ પાસે આવેલા 50 ફૂટનો આ રસ્તો સૌ કોઈને વિચારતા કરી મૂકે છે, કારણ કે અહીં ઉભેલી કાર તેની જાતે જ ચાલવા લાગે છે અને પ્રવાસીઓ પણ તે જોઈને કુતૂહલ વ્યક્ત કરી રહ્યા છે। આ બહુ અદ્ભુત નજારો છે। શું થાય છે? ગાડી ની મેળે મેળે ઓછામાં ઓછી 50 ફૂટ જેટલી તો ચાલી 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 આ એન્ટીગ્રેવિટી વાળો એરિયો હોય એવો ભાસ થાય છે। અહીંયા ગાડી આપ જોઈ શકો, પાછળ છે, આપણે બ્રેક મારીએ ઢાળ નથી છતાં પાછળ એની મેળે દોડવા માંડે છે। દાબી હું કાઢી નાખું છું છતાં। બસ ઢાળવો છે તો એ ગાડી એની જાતે જ ચાલે છે। તુલસીશ્યામનો આ વિસ્તાર આમ તો પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે, પણ આ વિસ્તારમાં બનતી અજીબો ગરીબ ઘટનાથી ખુદ ભૂસ્તાર વિભાગ પણ અજાણ છે। પણ અહીં આવનાર ઘણા વ્યક્તિઓ કાર બંધ કરી પ્રયોગ કરી લે છે। અને કારને 20-30 ફૂટ સુધી એની જાતે જ ચાલતી જોઈને વિચારતા થઈ જાય છે। અહીં લગભગ 50-60 ફૂટ જેવી ગાડી કુદરતી ઓટોમેટિક ઢાળ છે, છતાં ઢાળની ઉપર ચડી જાય છે ગાડી। ટૂંકમાં એક અલૌકિક નજારો કહેવાય। આખરે આવું કેમ બની રહ્યું છે? કેમ એક કાર એની જાતે જ ચાલી રહી છે? શું આ રસ્તા પર કોઈ ચુંબકીય બળ છે
કે કોઈ અન્ય કારણ જ જવાબદાર છે તે તો સંશોધનનો વિષય છે, પણ હાલમાં તો સૌ કોઈ આ અજીબો ગરીબ ઘટનાનો પ્રયોગ કરી સ્વ અનુભવ મેળવી રહ્યા છે. મહેન્દ્ર વગડા સાથે બ્યુરો રિપોર્ટ, TV9, અમરેલી.